નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ હેથ એકેડમી પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો જુનિયર ક્લાર્કની પરીક્ષાને બહુ જ ઓછા દિવસો રહ્યા છે માટે જુનિયર ક્લાર્ક તથા તલાટી કમ મંત્રીમાં પૂછાઈ શકે તેવી યોજનાના એમસીક્યુ આજે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું તો સ્ટાર્ટ કરીએ પ્રથમ પ્રશ્નથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂત કુટુંબને પ્રતિવર્ષ કેટલી સહાય ચૂકવવામાં આવે છે જવાબો આપે છે છ હજાર આઠ હજાર પાંચ હજાર અને દસ હજાર તો સાચો જવાબ આવશે ઓપ્શન અ છ હજાર રૂપિયા કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂત કુટુંબને પ્રતિવર્ષ સહાય ચૂકવવામાં આવે છે ત્યારબાદ બીજો પ્રશ્ન મુખ્યમંત્રી કિસાન સહાય યોજના સંદર્ભે કયું વિધાન યોગ્ય છે તો પહેલું છે આ યોજના હેઠળ અનાવૃષ્ટિ અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ એમ ત્રણેય જોખમોનો સમાવેશ કરાયો છે તો સાચું છે ખરીફ ઋતુમાં થયેલ પાકને નુકસાનથી તેત્રીસથી થી સાહીઠ ટકા હોય તો રૂપિયા વીસ હજાર પ્રતિ હેક્ટર સહાય મળવાપાત્ર રહેશે આ પણ સાચું છે ખરીફ ઋતુમાં થયેલ પાક નુકસાન સાઠ ટકાથી વધુ હોય તો રૂપિયા પચીસ હજાર પ્રતિ હેક્ટર સહાય મળવાપાત્ર રહેશે તો જવાબ આવશે ઓપ્શન ડ તમામ વિધાનો સાચા છે ત્યારબાદ ત્રીજા નંબરનો પ્રશ્ન ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજનામાં કેટલી ઉંમર ધરાવતા ખેડૂત ખાતેદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે એક થી એસી વર્ષ પાંચથી સિત્તેર વર્ષ તમામ ખેડૂત ખાતેદારોનો અને એકવીસથી થી વર્ષ સુધીનો તો સાચો જવાબ આવશે પાંચથી સિત્તેર વર્ષ સુધીના ખેડૂત ખાતેદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે અકસ્માત વીમા વીમા યોજનામાં ચોથા નંબરનો પ્રશ્ન દૂધ સંજીવની યોજના હેઠળ વિદ્યાર્થીઓને કેટલા ગ્રામ દૂધ આપવામાં આવે છે ચારસો પાંચસો અઢીસો અને બસો તો સાચો જવાબ છે બસો ગ્રામ દૂધ આપવામાં આવે છે દૂધ સંજીવની યોજના હેઠળ ટેલેન્ટ પૂલ યોજનાનો ઉદ્દેશ્ય શું છે તો અનુસૂચિત જનજાતિ ના સારી પ્રતિભા ધરાવતા વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓમાં વધુ અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવા તો આ એનો મુખ્ય ઉદ્દેશ છે જવાબ છે ઓપ્શન અ ટેલેન્ટ પુલ યોજના ત્યારબાદનો પ્રશ્ન ટેલેન્ટ પુલ સ્કૂલ વાઉચર યોજના અંતર્ગત અતિ શ્રેષ્ઠ શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને પ્રતિવર્ષ કેટલી આર્થિક સહાય પચાસ હજાર રૂપિયા એસી હજાર રૂપિયા ચાલીસ હજાર સિત્તેર હજાર તો સાચો જવાબ છે મિત્રો ઓપ્શન ક રૂપિયા એસી હજાર ચૂકવામાં આવે છે અતિ શ્રેષ્ઠ શાળાઓમાં પ્રવેશ પામેલ વિદ્યાર્થીઓને સાતમા નંબરનો પ્રશ્ન ટેલેન્ટ પુલ સ્કૂલ વાઉચર યોજના અંતર્ગત શ્રેષ્ઠ શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રતિવર્ષ કેટલી આર્થિક સહાય ચૂકવવામાં આવે છે જવાબ આવશે ઓપ્શન અહીઠ હજાર પ્રશ્નમાં એમાં એસી હજાર અને શ્રેષ્ઠ શાળાઓમાં સાઈઠ હજાર પ્રશ્નો બંને જુદા છે આઠમા નંબર પ્રશ્ન કઈ યોજના અંતર્ગત ધોરણ નવમાં અભ્યાસ કરતી અનુસૂચિત જનજાતિની વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સાયકલ ભેટ આપવામાં આવે છે તો જવાબ છે ઓપ્શન અ વિદ્યા સાધના યોજના વિદ્યા સાધના નિયમ મિત્રો સાચો જવાબ છે વિદ્યા સહાય યોજના અંતર્ગત ધોરણ નવમાં માં અભ્યાસ કરતી અનુસૂચિત જનજાતિની વિદ્યાર્થીને વિનામૂલ્યે સાયકલ ભેટ આપવામાં આવે છે ત્યારબાદ નવમાં નંબરનો પ્રશ્ન અનુસૂચિત જનજાતિના લોકોને કઈ યોજના હેઠળ રૂપિયા પાંચ હજાર સુધીની કિંમતી કિંમતના ઓજારો સાધન સામગ્રી આપવામાં આવે છે તો જવાબ છે ઓપ્શન અ માનવ ગરિમા યોજના હેઠળ રૂપિયા પાંચ હજાર સુધીના કિંમતી ઓજારોને સાધન સાધન સામગ્રી આપવામાં આવે છે બાઈનું મામેરું યોજના હેઠળ અનુસૂચિત જનજાતિના કન્યાના પિતાને દીકરીના લગ્ન પ્રસંગે કેટલી સહાય ચૂકવાય છે રૂપિયા એક લાખ રૂપિયા બાર હજાર રૂપિયા દસ હજાર ને રૂપિયા પચાસ હજાર તો સાચો જવાબ છે રૂપિયા બાર હજાર અગાઉ રૂપિયા દસ હજાર ચૂકવવામાં આવતા હતા પરંતુ હવે સુધારો કરીને એમાં રૂપિયા બાર હજાર ચૂકવાય છે કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત અગિયારમાં નંબરનો પ્રશ્ન સાત ફેરા સમૂહ લો લગ્ન યોજના સંદર્ભે કયું વિધાન યોગ્ય છે સમૂહ લગ્નને પ્રોત્સાહિત કરી લગ્નમાં થતા ખર્ચને ઓછા કરવાની આ યોજના અમલી છે સાચું છે સમૂહ લગ્નમાં ભાગ લેનાર અનુસૂચિત જનજાતિના યુગલને બાર હજારના નર્મદા શ્રીનિધિ સર્ટિફિકેટ આપવામાં આવે છે આ પણ સાચું છે સમૂહ લગ્ન ગોઠવનાર સંસ્થાને યુગલ દીઠ ત્રણ હજાર રૂપિયા ચૂકવાય છે તમામ સાચા છે માટે જવાબ છે ઓપ્શન ડ સંત સુરદાસ યોજના હેઠળ કેટલા લાભાર્થીઓને કેટલું માસિક પેન્શન ચૂકવાય છે સંત સુરદાસ યોજના તો રૂપિયા પેન્શન ચૂકવાય છે લાભાર્થીઓને રાજ્યના રાજ્યના વરિષ્ઠ નાગરિકોને યાત્રા કરવા માટે સહાય પૂરી પાડતી યોજનાનું નામ જણાવો વાજપેયી બેન્કેબલ શ્રવણ તીર્થ દર્શન યોજના ગુજરાત તીર્થ દર્શન યોજના તીર્થ દર્શન યોજના તો સાચો જવાબ છે શ્રવણ તીર્થ દર્શન યોજના ગંગા સ્વરૂપ બહેનોને માસિક કેટલા રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે તો રૂપિયા બારસો પચાસની સહાય ચૂકવવામાં આવે છે આમાં પણ વધારો થયો છે અગાઉ હજાર રૂપિયાથી હવે વધારો કરવામાં આવી બારસો પચાસ કરવામાં આવી છે ટેક હોમ રાશન યોજનાનો હેતુ જણાવો ટેક હોમ રાશન યોજનાનો હેતુ છ થી છ માસથી છ વર્ષના બાળકો સગર્ભા ધાત્રી માતાઓના પોષણ અને આરોગ્ય સ્તરમાં સુધારો લાવવો દીકરોના જન્મ જન્મદરમાં વધારો કરવો બાળ લગ્ન અટકાવવા કન્યાઓને શિક્ષણ પૂર પાડવું તો ટેક હોમ રાશન યોજનાનો હેતુ છે છ માસથી છ વર્ષના બાળકો સગર્ભા દાત્રી માતાઓના પોષણ યોગ્ય આરોગ્યમાં સુધારો લાવો ઓપ્શન અ ટેક હોમ રાશન પોષણ સુધા યોજના સ્પોટ ફીડિંગ પ્રોગ્રામનો હેતુ જણાવો તો આનો પણ ઓપ્શન એ સગર્ભા ધાત્રી માતાઓમાં પાંડુ રોગનું પ્રમાણ ઘટાડવું તથા પ્રસુતિના પરિણામોમાં સુધારો લાવવો જવાબ છે ઓપ્શન અ વાલી દીકરી યોજનાનો હેતુ જણાવો તો વાલી દીકરીઓના જન્મદરમાં વધારો કરો શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવો બાળ લગ્ન અટકાવી માટે જવાબ છે ઓપ્શન ડ ઉપરના તમામ વાલી દીકરી યોજના અંતર્ગત પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે દીકરીને કેટલા રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂપિયા ચાર હજારની સહાય ચૂકવામાં આવે છે ઓગણીસમા નંબરનો પ્રશ્ન વાલી દીકરી યોજના હેઠળ નવમા ધોરણમાં પ્રવેશ વખતે દીકરીને કેટલી સહાય ચૂકવામાં આવે છે તો જવાબ આવશે રૂપિયા છ હજાર ત્યારબાદનો પ્રશ્ન વાલી દીકરી યોજના હેઠળ ઉચ્ચ શિક્ષણ લગ્ન અથવા લગ્ન માટે કેટલી સહાય ચૂકવવામાં આવે છે તો જવાબ આવશે ઓપ્શન ક રૂપિયા એક લાખ પીએમ જે જે બી પૂર્ણ નામ જણાવો પ્રધાનમંત્રી જીવન વીમા યોજના પ્રધાનમંત્રી જ્યોતિ વીમા યોજના પ્રધાનમંત્રી જન જ્યોતિ વીમા યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના તો સાચું પીએમ જે જે નો અર્થ છે ઓપ્શન ડ્રી જીવન જ્યોતિનાકા બાંધકામ શ્રમિક વસાહતો પર પ્રાથમિક સારવાર માટે કઈ યોજના છે તો જવાબ આવશે ઓપ્શન અ ધનવંતરી આરોગ્ય રથ મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ સહાય યોજનાનો હેતુ જણાવો મહિલાઓને વ્યવસાય માટે આર્થિક સહાય આપવી બાંધકામ દીકરીને શિક્ષણ તથા લગ્ન માટે આર્થિક સહાય આપવી તો જવાબ આવશે ઓપ્શન બ બાંધકામ શ્રમિકોની દીકરીને શિક્ષણ તથા લગ્ન માટે આર્થિક સહાય આપવી મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ સહાય યોજનાનો હેતુ છે વિદ્યાદેવ વીમા યોજના હેઠળ લાભાર્થીને કેટલી સહાય મળે છે તો વિદ્યદી વીમા યોજના હેઠળ લાભાર્થીને સહાય મળે છે રૂપિયા પચાસ હજાર આરટી હેઠળ ધોરણ એકમાં પ્રવેશ હેતુ ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવક મર્યાદા કેટલી નક્કી કરવામાં આવી છે તો ગ્રામ્ય વિસ્તાર માટે આરટી માટે આવક મર્યાદા છે રૂપિયા એક લાખ વીસ હજાર આરટી હેઠળ ધોરણ એકમાં પ્રવેશ હેતુ માટે શહેરી વિસ્તાર માટે કેટલી વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે તો શહેરી વિસ્તારમાં રૂપિયા એક લાખ પચાસ હજાર ગ્રામ્ય વિસ્તારમાં હોય તો એક લાખ વીસ હજાર શહેરી વિસ્તારમાં રૂપિયા એક લાખ પચાસ હજાર ખેલ પ્રતિભા પુરસ્કાર યોજના હેઠળ ઓલિમ્પિક ગેમ્સમાં સુવર્ણ મેડલ પ્રાપ્ત કરનાર ખેલાડીને કેટલી રકમ ચૂકવાય છે એક કરોડ પાંચ કરોડ બે કરોડ અને ચાર કરોડ તો રૂપિયા પાંચ કરોડ ખેલ પ્રતિભા પુરસ્કાર યોજના હેઠળ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર ખેલાડીને ચૂકવાય છે ખેલ પ્રતિભા પુરસ્કાર યોજના હેઠળ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર ખેલાડીને કેટલી રકમ ચૂકવાય છે રૂપિયા બે કરોડ એશિયન ગેમ્સમાં બે કરોડ ઓલિમ્પિક્સમાં પાંચ કરોડ ખેલ પ્રતિભા પુરસ્કાર યોજના હેઠળ ઓલિમ્પિક ગેમ્સમાં કાસ છે એટલે કે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરનાર ખેલાડીને કેટલી રકમ ચૂકવાય છે પચાસ લાખ બે કરોડ એક કરોડ અને ચાર કરોડ તો જવાબ આવશે રૂપિયા બે કરોડ ચૂકવાય છે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરનાર ઓલિમ્પિકમાં ખેલાડીને નિશ્ચય પોષણ યોજના કયા રોગના દર્દીઓ માટે છે ટીબી એડ્સ કેન્સર અને ડાયાબિટીસ તો નિશ્ચય પોષણ યોજના એ છે ટીબીના દર્દીઓ માટે નિશ્ચય પોષણ યોજના અંતર્ગત ટીબીના દર્દીઓ પર દર મહિને કેટલી સહાય અપાય છે રૂપિયા પાંચસો જનની સુરક્ષા યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારની સગર્ભાઓને કેટલી સહાય અપાય છે રૂપિયા સાતસો લાસ્ટ ક્વેશ્ચન જનની સુરક્ષા યોજના હેઠળ શહેરી વિસ્તારની સગર્ભાઓને કેટલી સહાય અપાય છે રૂપિયા નવસો ગ્રામ્ય વિસ્તારની હોય તો સાતસો શહેરી વિસ્તારની હોય તો નવસો જનની સુરક્ષા યોજના હેઠળ